ને પ્રલોભન આપીને એક સારો એમને એક કોરી આગેવાન મળી જાય એટલે લઈ ગયા છે. હવે પ્રજા એનો શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું છે. પ્રજાએ તો એમને 5 વર્ષ માટે ચૂંટીને મોકલ્યા હતા, તેમ છતાં એમના કારણે આ બાય ઇલેક્શન આવ્યું છે. અને 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 શું કહેશો પ્રજાને, તમે શું કહેશો, એ કહીશું, એ બી કહીશું. એ સમય કયો ને તમે, એ સમય આવશે, એ સમય આવશે. જનતા પક્ષ હમણાં જીતે જ છે, જીતી જશે. નહીં નહીં, સમય તમે એમ કહો છો કે પ્રજા જવાબ આપશે, પ્રજા એમ કહેશે કે હા, તો એ પ્રજા, એ બી કહીશું. તો તમારો સમય, તમારો પ્રત્યુત્તર શું, સમય આવા દો ને. સમય બીજું તમે કયો છો કે સમય ને, સમય આવા દો ને. ટ્રેડિશનલ બદલાઈ ગઈ છે, નદીઓના વહેણ બદલાઈ ગયા છે, એ બી કહીશું અમે. આખા ભારતની નદીઓના વહેણ બદલાઈ ગયા, હે વહેણ બદલાઈ ગયા છે. એ છત્તીસગઢથી, મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી વલણ બદલાયું છે. તમે જે વિભાજન, વલણ તમારી વાત બિલકુલ સાચી છે, અને દેશનું વલણ બદલાયું છે. તમારી દેશનું વલણ તમારી સામે છે. હવે આજે સામે છે, બંને ઉમેદવાર વચ્ચે નદીના વહેણ બદલાયા છે. અત્યારે તમને ખબર પડશે, નહીં અત્યારે બંને ઉમેદવાર વચ્ચે 1000 મતનો ડિફરન્સિસ જોવા મળી રહ્યો છે. 4705 મતથી આગળ ચાલી રહ્યા છે કુંવરજી બાવળિયા, અને 3700 મત અત્યારે અવસર નાખ્યાને મળ્યા છે. નોટા પણ મહત્વપૂર્ણ છે, અહીં 121 જેટલા મત નોટામાં ગયા છે, એટલે કે કોઈ ઉમેદવાર પસંદ નથી, અને જે મત મળ્યા છે તે પણ સામે આવી રહ્યા છે. તો પ્રથમ રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે પૂર્ણ, અને અત્યારે જે સામે આવી રહ્યું છે તે પ્રમાણે કુંવરજી બાવળિયા 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. બંને ઉમેદવારો વચ્ચે 1000 મતનો ચોખ્ખો ડિફરન્સ જોઈ શકાય છે. કુંવરજી બાવળિયાને અવસર નાખ્યા વચ્ચે કાંટેની ટક્કર, અને અત્યારે પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને બીજા રાઉન્ડની મતગણતરી હવે શરૂ થશે. અને આ પ્રથમ રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયા અને અવસર નાખ્યા વચ્ચે 1000 મતનો ડિફરન્સ જોઈ શકાય છે. પ્રથમ રાઉન્ડની આ મતગણના પૂર્ણ થયા બાદ જે ચિત્ર સામે આવી રહ્યું છે, સતત અપડેટ અમે આપને TV9 પર આપી રહ્યા છીએ. આખરે ગણતરી જે થઈ છે મતગણના કેન્દ્ર પરથી આ સીધા દ્રશ્યો પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ કે જે સતત આંકડાઓને લઈને અપડેટ અપાઈ રહી છે, જેમાં સૌથી પહેલા કોંગ્રેસના જે ઉમેદવાર છે તેને 3700 થી 4 જેટલા મત મળ્યા છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવારને 4705 મત મળ્યા છે, એટલે સીધો 1000 નો ડિફરન્સ આ બંને ઉમેદવારો વચ્ચે જોવા મળી રહ્યો છે.